नमस्ते विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण नंबर 12 बीजगणितीय पदावलिओ एम आप स्वाध्याय 12.2 है यहाँ दाखला नंबर 3 सुधी गया वीडियो में अभ्यास करो। आज आप दाखला नंबर 4 की शुरुआत करीशू। एम दाखला नंबर 4 में पहली रकम है एक्स नो वर्ग वता एक्स वाई वता वाई नो वर्ग में शू उमरवाती बे एक्स नो वर्ग वता त्रण एक्स वाई मेड़ी शकाय छे। એટલે કે આપણે આ જે કિંમત છે એમાં કઈ કિંમત ઉમેરશું આપણે કે જેથી આપણને પરિણામ આ મળશે, તો આપણે એ કરવા માટે શું કરવાનું કે જો આમાંથી આપણે જે આ કિંમત બાદ કરશું એટલે આપણે એ મળી જશે। તો સૌ પ્રથમ આપણે જે આપેલું છે એ લખીશું, ત્યાર પછી જે પહેલાં આપેલી છે એ કિંમત લખીશું, પછી બંનેમાં શું કરીશું બાદબાકી કરીશું જેથી આપણે જવાબ મળે। તો વચ્ચે બાદબાકીની નિશાની, બાદબાકી જ્યારે કરવાની હોય ત્યાર પછીના જે પદ હોય કે આપણે કૌંસની અંદર લખવાના થાય એટલે એ મુજબ લખ્યા છે। હવે બે એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વાય બરાબર બાદબાકી પહેલાંનું જે પદ છે એમનામ આવશે, ત્યાર પછી નિશાની કૌંસ ખુલશે એટલે નિશાની બદલી જશે, અહીંયા માઇનસ છે અંદર કૌંસ કૌંસની અંદર એક્સનો વર્ગ છે એ છે પ્લસમાં એટલે વતે ઓછા અહીંયા મળશે આપણે ઓછા, એક્સનો વર્ગ છે એની આગળ માઇનસની નિશાની આવી જશે। ત્યાર પછી અહીંયા વત્તા એક્સ વાય છે કૌંસની બારે નિશાની છે એ બાદબાકીની છે એટલે કે ઓછે વત્તે અહીંયા નિશાની કેની મૂકાશે ઓછાની મૂકાશે એટલે માઇનસ એક્સ વાય થશે, અહીંયા પણ ઓછા છે અહીંયા વત્તા છે એટલે ઓછે વત્તે અહીંયા થશે ઓછા એટલે વાયનો વર્ગ છે એ કેમાં મૂકાશે માઇનસમાં મૂકાશે। હવે આપણે સરખા પદો છે એ સાથે લઈ લઈ અહીંયા બે એક્સનો વર્ગ છે એક્સના વર્ગવાળું બીજું પદ કયું છે અહીંયા આપેલું છે માઇનસ એક્સનો વર્ગ એટલે એ બંને પદો સાથે લઈ લીધા, ત્યાર પછી આપણે વર્ગવાળું પદ જોઈએ તો વાયનો વર્ગ છે આપણી પાસે એટલે એ પદ અહીંયા મૂકીશું માઇનસ વાયનો વર્ગ, વાયના વર્ગવાળું બીજું એ કંઈ પદ છે નહીં, ત્યાર પછી આપણે એક્સ વાયવાળું પદ જોઈએ તો ત્રણ વત્તા ત્રણ એક્સ વાય છે અને બીજું આપેલું છે માઇનસ એક્સ વાય એટલે એ બે પદ છે સમાની સાથે લઈ લઈશું। હવે સાથે લઈ લીધા પદ હવે નિશાની મુજબ આપણે સરવાળા બાદબાકી જોઈએ તો બે એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ આ વત્તા છે આ ઓછા છે, વત્તે ઓછે ઓછા બેમાંથી એક એક્સનો વર્ગ આપણે બાદ કરીએ એટલે મળે આપણે એક્સનો વર્ગ, એ આપણને મળશે પ્લસમાં કેમકે મોટું પદ છે એ પ્લસમાં આપેલું છે એટલે, ત્યાર પછી આપણે વાયનો વર્ગવાળું એક જ પદ છે એટલે આપણે માઇનસ વાયનો વર્ગ છે એ લખીશું, ત્યાર પછી એક્સ અને વાય છે એવા આપણા પાસે બે પદ છે એટલે જોઈએ આપણે આ વત્તા છે અહીંયા ઓછા આપેલા છે વત્તે ઓછે ઓછા ત્રણ એક્સ વાયમાંથી એક્સ વાય તમે બાદ કરો એટલે મળે બે એક્સ વાય, હવે એની આગળ નિશાની કેની આવશે પ્લસની આવશે, શું કામ એ તો કે આ બંનેમાંથી ત્રણ એક્સ વાય છે એ મોટું પદ છે કે જે પદ પ્લસમાં છે, આનો જવાબ મળશે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ વત્તા બે એક્સ વાય એટલે એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયમાં શું ઉમેરવાથી એટલે તમે જે આ પદ છે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ વત્તા બે એક્સ વાય ઉમેરશો એટલે તમને પરિણામમાં બે એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વાય મળશે। હવે બીજું છે એમાં રકમમાં એવું કહ્યું છે કે બે એ વત્તા આઠ બી વત્તા દસમાંથી શું બાદ કરવાથી માઇનસ ત્રણ એ વત્તા સાત બી વત્તા સોળ મેળવી શકાય એટલે કે આ જે છે પેલી રકમ એમાં તમે શું બાદ કરશો તો તમને પરિણામમાં તમને આ મળશે। તો બાદ કરવાનું કયું છે એટલે આપણે શું કરીશું કે આમાંથી પેલી રકમ છે આપેલી છે એ શું કરશું આપણે બાદ કરીએ એટલે જોઈએ આપણે કે ટુ એ વત્તા આઠ બી વત્તા દસ એમાંથી બાદ કરીશું આપણે માઇનસ ત્રણ એ વત્તા સાત બી વત્તા સોળ, ટુ એ વત્તા આઠ બી વત્તા દસ એમાંથી અહીંયા બાદ કર્યું છે એટલે બાદબાકીની નિશાની છે, ત્યાર પછીનું આપણે કિંમતો કૌંસની અંદર લખેલી છે તો જોઈએ આપણે કૌંસ ખોલીએ એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ ત્રણ એ થઈ જશે માઇનસ પ્લસ માઇનસ સાત બી અને માઇનસ પ્લસ માઇનસ સોળ મળશે આપણને। હવે આપણે સરખા પદો સાથે લઈ લઈ એ વાળું એક પદ છે ટુ એ અને એના જેવું બીજું આપણને પદ છે અહીંયા ત્રણ એ, ત્યાર પછી બીવાળા પદ જોઈએ તો આઠ બી છે અને ત્યાર પછી બીજું બીવાળું પદ છે માઇનસ સાત બી અને ત્યાર પછી આપણે આપેલું છે સાદું પદ દસ અને સોળ એટલે એ બંને સાથે લઈ લીધા, સમાન પદો સાથે લઈ લઈ ત્યાર પછી આપણે જે નિશાનીઓ છે એ જોઈ અને સરવાળા બાદબાકી એ મુજબ કરવાના, આ પ્લસમાં છે આ પણ પ્લસમાં છે વત્તે વત્તે વત્તા તમને બે પાંચ એટલે આપણે મળશે પાંચ એ, બંને પદો પ્લસમાં છે એટલે પાંચે મળશે આપણે પ્લસમાં, ત્યાર પછી આ વત્તા છે અહીંયા ઓછા છે એટલે વત્તે ઓછે ઓછા થશે આઠ બીમાંથી સાત બી જાય એટલે આપણે મળે એક જ બી મળશે આપણને અને એ મોટું પદ છે એ પ્લસમાં છે એટલે આપણે પ્લસમાં રાખીશું, ત્યાર પછી વત્તા દસ અને માઇનસ સોળ એટલે પ્લસ માઇનસ માઇનસ સોળમાંથી દસ જાય એટલે છ વધે છે
छे माइनस में आवशे केम के मोटू पद सोळ छे जे माइनस में छे एटले जवाब मळशे पांचे वत्ता बी माइनस छ एटले टू ए वत्ता आठ बी वत्ता दस मांथी शुं बात करवाथी तो पांचे वत्ता बी माइनस छ छे बात करवाथी आपणने आ मुजबनुं परिणाम छे मळशे। त्यार पछीनो दाखला नंबर पांच एमां रकम छे त्रण एक्स नो वर्ग माइनस चार वाई नो वर्ग वत्ता पांच एक्स वाई वत्ता वीस एमांथी शुं लई लेवाथी એટલે કે શું લઈ લઈ એટલે કે શું આપણે ઉમેરશું બરાબર છે જેથી આપણે માઇનસ એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ વત્તા છ એક્સ વાય વત્તા વીસ મેળવી શકાય એટલે આમાં આપણે કઈ કિંમત લેશું એવું કહ્યું છે ને એટલે આપણે શું કરવાનું કે જે આપેલી જે કિંમત છે એમાંથી આ કિંમતને આપણે બાદ કરવાની એટલે આપણે જે જોઈએ છે એ કિંમત મળી જશે। તો જોઈએ આપણે જે પહેલી આપી છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર વાયનો વર્ગ વત્તા પાંચ એક્સ વાય વત્તા વીસ એમાંથી જે આપણે આપ્યું છે પરિણામની જે કિંમત એને આપણે બાદ કરીશું એટલે બાદબાકીની નિશાની મૂકીશું અને જો બાદ કરીએ ત્યાર પછીના પદ હોય આપણે કાઉન્સની અંદર મૂકીએ છીએ એટલે જે આપણે આ આપી છે કિંમત હોય આપણે કાઉન્સની અંદર લખીશું બધી। હવે કાઉન્સને જ્યારે ખોલીશું ત્યારે કાઉન્સ પહેલાંની જે છે એ એમ રહેશે પછી અહીંયાથી માઇનસ આમ બારે પણ માઇનસમાં છે અને અંદરની જે છે એક્સનો વર્ગ એ પણ માઇનસમાં છે એટલે ઓછે ઓછે શું થઈ જાય વધતા એટલે એક્સનો વર્ગ છે એ વધતા થઈ જશે અહીંયા ઓછા એટલે તે પણ ઓછે ઓછે વધતા એટલે વાયનો વર્ગ છે એ પ્લસમાં આવશે ત્યાર પછી અહીંયા ઓછા અહીંયા વધતા ઓછે વધે ઓછા છ એક્સ વાય છે આપણને ઓછા થશે અને ત્યાર પછી અહીંયા ઓછા ને અહીંયા વધતા છે એટલે ઓછે વધે ઓછા વીસ છે આપણને માઇનસમાં મળશે। હવે આપણે જે સરખી કિંમતો હોય આપણે સાથે લઈ તો જોઈએ આપણે ત્રણ એક્સનો વર્ગ એક્સના વર્ગવાળું બીજું કયું પદ છે તો અહીંયા આપેલું છે આપણે એક્સનો વર્ગ એટલે એ બે પદો સાથે લઈ લીધા ત્યાર પછી આપણે વાયના વર્ગવાળું જોઈએ તો માઇનસ ચાર વાયનો વર્ગ અને બીજું વાયના વર્ગવાળું અહીંયા આપણે પ્લસ વાયનો વર્ગ આપેલું છે એટલે એ લઈ લઈશું ત્યાર પછી એક્સ વાયવાળું વત્તા પાંચ એક્સ વાય અને બીજું એક્સ વાયવાળું જોઈએ તો આપણે માઇનસ છ એક્સ વાય એટલે એ પદ લેશું ત્યાર પછી આપણે ચલ વગરનું પદ જોઈએ તો અહીંયા વીસ આપેલા છે પ્લસ અને અહીંયા વીસ આપેલા છે માઇનસમાં એટલે એ મૂકીશું। હવે આપણે જોઈએ તો અહીંયા ત્રણ એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ આપણ વત્તામાં છે આપણ વત્તામાં છે વત્તે વત્તે વત્તા ત્રણ એક્સનો વર્ગમાં એક એક્સનો વર્ગ ઉમેરીએ એટલે આપણે મળે ચાર એક્સનો વર્ગ પ્લસમાં છે એટલે આપણે એ મળશે પ્લસમાં ત્યાર પછી આપણે વાયના વર્ગવાળું જોઈએ તો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ થાય ચાર વાયનો વર્ગમાંથી વાયનો વર્ગ બાદ કરીએ આપણે એટલે મળે આપણે ત્રણ વાયનો વર્ગ મોટું પદ છે ચાર વાયનો વર્ગ એ માઇનસમાં છે એટલે આપણે આ પદ છે પણ માઇનસમાં મળશે ત્યાર પછી આપણે જોઈએ એક્સ વાયવાળું પદ તો અહીંયા વત્તા છે અહીંયા ઓછા છે વતે ઓછે ઓછા છ એક્સ વાયમાંથી પાંચ એક્સ વાય બાદ થાય એટલે આપણે મળે એક જ એક્સ વાય મળશે અને એ પણ માઇનસમાં મળશે કેમ કે આ પદ છે મોટું એ માઇનસમાં છે ત્યાર પછીનું પદ આપણે જોઈએ તો વત્તા વીસ અને માઇનસ વીસ બરાબર વત એ બે સરખે સરખા છે સરખા પદ હોય અને એક પ્લસમાં અને એક માઇનસમાં એટલે એ નીકળી જાય બાદ કરો એટલે આપણે જવાબ મળશે ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ વાયનો વર્ગ માઇનસ એક્સ વાય ત્યાર પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર છ છે એમાંનો એ આપેલો છે એની રકમમાં ત્રણ એક્સ વાય માઇનસ વાય વત્તા અગિયાર અને માઇનસ વાય માઇનસ અગિયારના સરવાળામાંથી એટલે કે આ બંને છે એનો તમે સરવાળો કરો ત્યાર પછી એના સરવાળામાંથી ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર છે એ બાદ કરો। સૌ પ્રથમ તો આ બંનેનો સરવાળો કરવાનો અને જે જવાબ મળે એમાંથી આપણે શું કરવાનું થશે બાદ કરવાનું થશે આ કિંમતને બરાબર તો જોઈએ આ બેનો પહેલાં સરવાળો કરીએ સરવાળો કરીશું એટલે આપણે નિશાની મૂકાશે પ્લસની ત્યાર પછીની જે કિંમત છે એમાં વાય માઇનસ આ વાયની આગળ માઇનસ છે એટલે આપણે એને કાઉન્સમાં મૂક્યા ત્રણ એક્સ માઇનસ વાય વત્તા અગિયાર અહીંયા પ્લસ કરવાનું છે સરવાળો એટલે એની નિશાની છે પ્લસની હવે આ કાઉન્સ ખોલીએ જ્યારે ત્યારે નિશાની બદલશે અંદરની નિશાનીઓ પણ આપણે જોવાની થાય અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે વાયનો વાય છે આપણે કેવા મળશે માઇનસ મળશે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે અગિયાર છે આપણને મળશે માઇનસ। હવે આપણે સરખા પદો સાથે લઈ લઈએ છીએ તો ત્રણ એક્સ ત્યાર પછી એક્સવાળા બીજા કોઈ પદ છે નહીં ત્યાર પછી વાયવાળું પદ જોઈએ તો માઇનસ વાય અને બીજું પદ પણ આપેલું છે પણ માઇનસ વાય જ છે એટલે એ લઈ લઈ ત્યાર પછી આપણે વત્તા અગિયાર અને માઇનસ અગિયાર ત્રણ એક્સના ત્રણ એક્સ જ રહેશે કેમ કે બીજું કોઈ પદ આપેલું નથી વાયવાળા અહીંયા આપણી પાસે બે પદ છે બે માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એક વાયમાં તમે બીજો વાય ઉમેરો એટલે તમને મળે બે વાય હવે આપણે માઇનસ મૂકવાના બે પદો માઇનસમાં જ છે એટલે અહીંયા આપણે જે પદ આવશે એ પણ માઇનસમાં જ મૂકાશે
अहीं वत्ता अग्यार छे अहीं माइनस अग्यार छे तो वत्ते ओछे ओछा थई जशे अग्यार माथी अग्यार निकली जशे एटले अहीं कहीं आपणे वधशे नहीं एटले जवाब मळशे त्रण एक्स माइनस टू वाय ए शुं केनो जवाब मळ्यो त्रण एक्स माइनस वाय वत्ता अग्यार अने माइनस वाय माइनस अग्यार एना सरवाळा बराबर ए बनेनो सरवाळो आपणने मळ्यो हजी एना सरवाळामांथी आपणने जे आ किंमत आपेली ए आपणे शुं करवानी छे बात करवानी कही छे तो आपणे बात करीशुं त्रण एक्स माइनस टू वाय माथी आपणे त्रण एक्स माइनस वाय माइनस अग्यार बराबर ए आपणे शुं करवानुं कह्युं छे बेनी बादबाकी करवानी कही छे तो बादबाकी करवानी छे एटले आपणे बनेनी वच्चे बादबाकीनी निशानी मूकीशुं अने त्यार पछीनुं पद आपणे કૌંસમાં મૂકીશું હવે આપણે પહેલું પદ લખી અને ત્યાર પછી આ બીજા પદનું કૌંસ ખોલી એટલે નિશાની બદલે અંદર પ્લસ આપેલા છે બારે માઇનસ છે વત્તે ઓછે ઓછા ત્રણ એક્સ થશે અહીંયા ઓછે ઓછે વત્તા વાય અને ઓછે ઓછે વત્તા અગિયાર થઈ જશે ત્યાર પછી સરખા પદો સાથે લઈ તો એક્સવાળું અહીંયા આપણી પાસે એક પદ એક્સવાળું છે ત્રણ એક્સ અને બીજું આપણી પાસે એક્સવાળું પદ છે ત્રણ માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ એક્સ અને માઇનસ ત્રણ એક્સ ત્યાર પછી આપણે જોઈએ તો વાયવાળું પદ છે માઇનસ ટુ વાય અને બીજું આપણી પાસે પદ છે પ્લસ વાય ત્યાર પછી આપણી પાસે એક પદ બચે છે પ્લસ અગિયાર એટલે એ મૂકીશું જો અહીંયા એક્સ છે એ કેવા છે પ્લસમાં છે અહીંયા માઇનસમાં છે એટલે એ બંને શું થઈ જશે નીકળી જશે દૂર થઈ જશે હવે અહીંયા માઇનસ ટુ વાય છે અને અહીંયા પ્લસ વાય છે એટલે ઓછે વત્તે ઓછા થઈ જશે બે વાયમાંથી વાય નીકળે એટલે આપણે મળે વાય એક જ વાય મળશે હવે એ પ્લસ મૂકો કે માઇનસ તો બે અહીંયા મોટું પદ આ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે આપણા વાય છે કેમ મળશે માઇનસમાં મળશે અને અહીંયા એક ખાલી પ્લસમાં અગિયાર આપેલા છે બીજા કંઈ આપ્યા નથી એટલે પ્લસ અગિયાર રહેશે એટલે જવાબ મળશે માઇનસ વાય વત્તા અગિયાર દાખલા નંબર છ છે એમાં બીજી રકમ છે બી કરીને એમાં જોઈએ તો ચાર વત્તા ત્રણ એક્સ અને પાંચ માઇનસ ચાર એક્સ વત્તા બે એક્સનો વર્ગ એના સરવાળામાંથી આપણે ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ અને માઇનસ એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા પાંચ એનો સરવાળો આપણે બાદ કરવાનો છે એટલે કે અહીંયા આપણે આ જે બે કિંમતો છે એનો પણ સરવાળો કરવાનો અને અહીંયા આપેલું છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ એને એનો સરવાળો આપણે આની સાથે કરવાનો બેનો સરવાળો થઈ જાય અને જે આપણે બંનેનો જે જવાબ મળે એમાંથી આપણે આ પહેલાંનો જે જવાબ મળે છે એમાંથી આપણે બીજાનો શું કરવાનું કહે છે બેનો બાદ કરવાનો કહે છે સૌ પ્રથમ તો આપણે આ બંનેનો કિંમત છે એનો શું કરીશું સરવાળો કરીશું સરવાળો કરીશું એટલે વચ્ચે આપણે નિશાની મૂકીશું પ્લસની પ્લસ પછીની જે કિંમત આવે એ કૌંસમાં મૂકીશું હવે અહીંયા ચાર વત્તા ત્રણ એક્સ અહીંયા વત્તા છે આ કિંમત પણ આપણે અંદર છે પાંચ એ પણ પ્લસમાં છે એટલે વતે વતે વત્તા પાંચ પ્લસ મૂકાશે અહીંયા આપણે ત્યાર પછી આપણે જોઈએ તો આ વત્તા અહીંયા ઓછા વતે ઓછે ઓછા ચાર એક્સ છે એ માઇનસ થશે અહીંયા વત્તા અહીંયા ઓછા વતે ઓછે વતે ઓછે ઓછા એટલે બે અહીંયા વત્તા છે એટલે વતે વતે વત્તા એટલે બે એક્સનો વર્ગ છે આપણે પ્લસમાં મળશે ત્યાર પછી આપણે જોઈએ તો હવે આપણે જે કૌંસ ખોલી લીધું હોય નિશાની બદલી ગઈ પછી આપણે સરખા પદો છે એ હંમેશા સાથે લઈએ છીએ એમાં પણ આપણે જે વર્ગવાળું પદ છે એ સૌથી પહેલાં લઈએ અહીંયા વર્ગવાળું પદ આપણે જોઈએ તો એક આપેલું છે આપણે બે એક્સનો વર્ગ એટલે આપણે એ મૂકીશું ત્યાર પછી આપણે વર્ગ પછીના ચલવાળા પદ છે એમનો મેં જોઈએ આપણે વર્ગ વગરના તો જોઈએ ત્રણ એક્સ છે પછી એક્સવાળું બીજું પદ છે માઇનસ ચાર એક્સ એટલે એ બે પદો સમાન છે એ સાથે લઈ લઈએ આપણે ત્યાર પછી આપણે મળે છે ચાર અને પાંચ બે પ્લસમાં છે એટલે આપણે એ મૂકીશું બે એક્સનો વર્ગ વર્ગવાળું એક જ પદ છે એટલે આપણે અહીંયા મૂકીશું ત્યાર પછી આપણે એક્સવાળા બે પદ છે તો જોઈએ આપણે વતે ઓછે ઓછા ચાર એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે આપણે એક્સ મળશે મોટું પદ છે એ માઇનસમાં છે આપણે એક્સ મળશે માઇનસમાં આ બે પદ જોઈએ તો આપણે વત્તા છે આપણે વત્તા છે ચાર અને પાંચ થશે નવ અને બે પ્લસમાં છે એટલે નવ છે આપણને પ્લસમાં મળશે એટલે કે આ બે કિંમત છે એનો સરવાળો આપણે શું મળ્યો બે એક્સનો વર્ગ માઇનસ એક્સ વત્તા નવ મળ્યો હજી એમાં એવું કહ્યું છે કે ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ અને માઇનસ એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા પાંચ એનો પણ આપણે સરવાળો કરવાનો છે તો હવે જોઈએ આપણે એ બે કિંમતોનો સરવાળો કરીએ એટલે પ્લસની નિશાની મૂકીએ અને પ્લસની નિશાની મૂકીએ ત્યાર પછીનું પદ છે આપણે કૌંસમાં દર્શાવીએ ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તે ઓછે ઓછા એક્સનો વર્ગ વતે વતે વત્તા બે એક્સ અને વતે વતે વત્તા પાંચ થશે ત્યાર પછી આપણે જોઈએ તો એક્સના વર્ગવાળા પદ છે સાથે લઈ લઈએ તો ત્રણ એક્સનો વર્ગ અને અહીંયા એક્સનો વર્ગ છે બીજું પદ આપેલું છે માઇનસમાં છે એને આપણે અહીંયા લખીશું ત્યાર પછી પાંચ એક્સ એક્સવાળું બીજું પદ છે વત્તા બે એક્સ એ બંને સાથે લઈ લઈએ અને વત્તા પાંચ
હવે આપણે આ પ્લસ માં છે અહીંયા માઇનસ માં છે એટલે વતે ઓછે ઓછા થાય 3x નો વર્ગમાંથી x નો વર્ગ બાદ કરીએ એટલે આપણે મળશે 2x નો વર્ગ એ મળશે આપણે પ્લસ માં શું કામે તો કે મોટી પદ છે એ પ્લસ માં છે એટલે ત્યાર પછીનું જોઈએ તો -5x વત્તા 2x બરાબર આ માઇનસ છે આ પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 2x જાય એટલે આપણે મળે 3x એ આ બંનેનું માંથી મોટું પદ કયું થાય 5x થાય એની આગળ માઇનસ ની નિશાની છે એટલે આપણે અહીંયા પદ છે માઇનસ નો મળશે ત્યાર પછી વત્તા 5 અહીંયા એક જ આપેલા છે એટલે આપણે એ મૂકીશું એટલે આપણે આ બ કિંમતો છે એનો સરવાળો મેળવ્યો આપણે 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 5 તો હવે આપણે બંનેનો સરવાળો તો મળી જ ગયો છે આપણે શું કરવાનું છે તો એ બેયનો જે સરવાળો મળ્યો છે એને પણ આપણે બાદ કરવાના કયા છે તો જોઈએ આપણે બંનેની બાદ બાકી કે હવે 2x નો વર્ગ માઇનસ એક્સ વત્તા 9 માંથી 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 5 છે આપણે શું કરવાના છે બાદ કરવાના છે જો અહીંયા 2x નો વર્ગ માઇનસ આપ્યા છે માઇનસ એક્સ વત્તા 9 છે એ આપેલું છે અને ત્યાર પછી 2x નો વર્ગ એટલે કે જે આપણે આ સરવાળો મળ્યો છે વત્તા 3x વત્તા 5 એટલે બેયની આપણે શું કરવાની છે બાદબાકી કરવાની છે એટલે આપણે બાદબાકીની નિશાની અહીંયા મૂકી ત્યાર પછીનું પદ છે આપણે કૌંસમાં લખ્યું હવે આપણે ઉપર જે પદ આપેલું એ લખી બાદબાકી પછી જે કૌંસ આપેલો છે આપણે ખોલીશું એટલે નિશાની ચેન્જ થશે વત્તે ઓછે ઓછા 2x નો વર્ગ ઓછે ઓછે વત્તા 3x ઓછે વત્તે ઓછા 5 હવે આપણે સરખા પદો છે એ સાથે લઈ લઈએ વત્તા 2x નો વર્ગ અને ઓછા 2x નો વર્ગ એ બે સાથે આવશે માઇનસ એક્સ એક્સ વર્ગ બીજું પદ છે વત્તા 3x એટલે એ બંને સાથે આવશે વત્તા 9 અને માઇનસ 5 એ સરખા પદ છે એટલે એ બંને સાથે આવશે ત્યાર પછી અહીંયા આ પદ આપણે પ્લસમાં આપેલું છે આ માઇનસમાં આપેલું છે એક પદ પ્લસમાં હોય એક માઇનસમાં હોય ને જો બે પદ સમાન થતા હોય એટલે એ બંને શું થઈ જાય નીકળી જાય અહીંયા આપણે ઓછા એક્સ છે અને અહીંયા આપણે આપેલા છે વત્તા 3x ઓછે વત્તે ઓછા થાય 3x માંથી એક્સ આપણે દૂર કરીએ એટલે મળે આપણને 2x હવે 2x પ્લસ મૂકવા કે માઇનસ મૂકવા તો મોટું પદ પ્લસમાં છે એટલે 2x છે આપણે પ્લસમાં મૂકાશે ત્યાર પછી આપણે આ બે પદોને જોઈએ તો વત્તે ઓછે ઓછા થાય 9માંથી 5 જાય એટલે આપણે 4 મળે અને 9 છે એ પ્લસમાં છે એટલે 4 આપણને મળશે પ્લસમાં એટલે એનો જવાબ મળશે 2x વત્તા 4 તો વિદ્યાર્થીઓ આજે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો સ્વાધ્યાય 12.2 નો હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ સ્વાધ્યાય છે તેનો અભ્યાસ કરીશું.